સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાં રહેલા જળકુંભીને હટાવવાની કામગીરી આદરી હતી, જેમાં મેયર સહિત પાલિકા કમિશનર પણ જળ અભિયાનમાં જોડાયા હતા. સુરતની શાન ગણાતી તાપી નદીની હાલત બિસ્માર છે ત્યારે મોડે મોડે જાગેલી સરકાર અને પાલિકા આખરે જળ અભિયાનના નામે મુહિમ શરૂ કરી રહી છે. ત્યારે રવિવારના રોજ મોદી સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરતના સરથાણા ખાતે તાપી નદીમાં રહેલા જળકુંભી દૂર કરવા માટે પાલિકા દ્વારા મુહિમ શરૂ કરી હતી, જેમાં પાલિકા કમિશનર મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તાપી નદીમાં રહેલ જળકુંભીને દૂર કરવામાં આવી હતી. જો કે હાલ તો પાલિકાના અધિકારીઓ અભિયાનના નામે કામે લાગી ગયા છે, પણ ફરીથી જૈસે થેની સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.